ભુજ આવતા વડાપ્રધાનના સ્વાગતની તડામાર તૈયારીઓ 28 તારીખના ભુજ આવતા વડાપ્રધાનના ભવ્ય સ્વાગતની તૈયારીઓ પૂર્ણતાને આરે કચ્છી પરંપરા અને પહેરવેશમાં વડાપ્રધાનનું સ્વાગત કરવામાં આવશે કચ્છી અલગ અલગ સર્વ સમાજોના પ્રતિનિધિઓ દ્વારા સ્વાગત કરવામાં આવશે ભુજ એરપોર્ટથી પ્રિન્સ રેસિડેન્સી બાય કાર વડાપ્રધાનનો કાફલો આવશે ત્યારબાદ ત્યાંથી 1.5 કિલોમીટર સુધી ભુજિયા સ્મૃતિવન સુધી પગે ચાલતા ચાલતા રોડ શો યોજાશે ત્યાંથી વડાપ્રધાન શ્રી બાયકાર સભા મંડપ પહોંચશે જ્યાં અલગ અલગ કાર્યક્રમો અંજારવાડા ભૂમિ સ્મારક નર્મદા કેનાલનું લોકાર્પણ કચ્છ કુળદેવીમાં આશાપુરા સ્થાન માતાના મઢમાં વિકાસ કાર્યોનું ભૂમિપૂજન અને ત્યારબાદ આશરે 10,000 જેવા અનેક વિકાસ કાર્યોનું પ્રદાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વર્ચ્યુઅલ કરવામાં આવશે. નમસ્કાર મિત્રો, કચ્છ કાનન ક્રાઇમ ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે. અત્યારે અમારી ટીમ આવી છે કચ્છ જિલ્લાના ભાજપ જનતા પાર્ટીના મુખ્ય કાર્યાલય. અત્યારે વાત કરીએ છીએ 28 તારીખના દેશના વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી કચ્છની મુલાકાતે આવી રહ્યા છે. આમ તો નરેન્દ્ર મોદી કચ્છની મુલાકાત માટે 7મી વખત આવી રહ્યા છે. જ્યારે પણ આવે છે કાંઈ ને કાંઈ કચ્છને આપી જાય છે અને કચ્છ પ્રત્યે અતૂટ પ્રેમ અને ઘણી બધી શુભેચ્છાઓ કચ્છને આપી રહ્યા છે. દિલ્હી બેઠા હોય તો પણ ગમે એવી પોતાના પ્રવચનમાં પોતાના આગવી ડબમાં કચ્છનું નામ ગમે ત્યારે પણ એમના મુખેથી આપણને સંભળાતું હોય છે. ને કચ્છ પ્રત્યે ગમે તેવી લાગણી હોય, ગમે ત્યારે હોય, દિવસ રાત એક હોય, કચ્છ માટે ગમે ત્યારે તત્પર હોય છે. અત્યારે કચ્છની મુલાકાતે આવી રહ્યા છે, કચ્છમાં આવી રહ્યા છે. ભુજમાં ભુજિયા ડુંગરની સ્મૃતિવનની લોકાર્પણ માટે અને ઘણા બધા એવી જાહેરાતો પણ કરશે. તો આપણી સાથે આજે કચ્છ ભાજપના દિગ્ગજ અનિરુદ્ધ દવેભાઈ ઉપસ્થિત છે. એમની પાસેથી આપણે જાણીશું શું છે આખી રૂપરેખા, ક્યારથી નરેન્દ્ર મોદી અહીં આવવાના છે ને ક્યાંથી એમનો રોડ શો છે ને શું છે આખું, કઈ કઈ જાહેરાત કરવાના છે, શું કહેશો તમે? માનનીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબ ભુજ મધ્યે 28 તારીખે સવારે ઉતરશે. ત્યાંથી પ્રિન્સ રેસિડેન્સીથી કરી અને સ્મૃતિવન સુધીનો એમનો ભવ્ય રોડ શો થવાનો છે. એ રોડ શોની અંદર 14 ક્લસ્ટરો આવેલા છે. એ ક્લસ્ટરોની અંદર વિવિધ પ્રકારના, વિવિધ સમાજના, વિવિધ ઉંમરના અને અલગ અલગ તબક્કાના સમાજના લોકો એની અંદર જોડાશે, જે માનનીય મોદી સાહેબનું અભિવાદન કરશે. માનનીય મોદી સાહેબ એ સૌ કોઈનું અભિવાદન ઝીલતા ભુજના લોકોને, કચ્છના લોકોને મળતા અહીંથી ભુજિયા ડુંગર ઉપર જશે. આપ સૌ કોઈ જાણો છો અને આપના ચેનલ માધ્યમથી હું સમગ્ર કચ્છના લોકોને જણાવવા માગું છું કે ભુજિયા ડુંગર ઉપર સૌ કોઈ, આપણે બધા લોકોને સાંભળ્યું છે કે શ્રાવણ મહિનામાં મેળો થતો નાગપાંચમનો, પછી કોઈ ભુજિયા ડુંગર ઉપર જતું નહોતું. તો માનનીય મોદી સાહેબે આપણને એટલું સરસ મજાનું નજરાણું આપ્યું છે કે આપણે કોઈપણ મહેમાન આવે તો એને ભુજિયા ડુંગર ઉપર લઈ જવાનું આપણા પાસે એક મોટી તક પ્રાપ્ત થશે અને એ જે કોઈ ભેટ મળી રહી હોય તો માનનીય મોદી સાહેબને કારણે મળે છે. જેમ કચ્છની અંદર રણ વર્ષોથી હતું, એને કોઈ કંઈ નવું, મોદી સાહેબ આવ્યા એટલે રણ બન્યું નહોતું, પણ એ રણને આ પ્રવાસન તરીકે ઉજાગર કરવું એ દ્રષ્ટિ માનનીય મોદી સાહેબની હતી અને એ મોદી સાહેબને કારણે આજે રણ છે આપણું વિશ્વનું પ્રવાસનું તોરણ બન્યું છે અને વિશ્વભરના લોકો આવે છે, જેના કારણે કરી કચ્છના લોકોની આમદનીમાં વધારો થયો છે. એ જ પ્રકારે આ જે ભુજિયો ડુંગર છે, ભુજિયા ડુંગરમાં વિશેષતા એ છે કે ધરતીકંપ સમયે જે પ્રકારની ધ્રુજારીઓ આવી હતી, ધરતીકંપ સમયે જે કંઈ પણ અવાજો, ઘટનાઓ ઘટી હતી, આવું તમામ કંઈક ત્યાં આખું સચિત્રકરણ કરવામાં આવ્યું છે. એવું ત્યાં દૃશ્ય ઊભું કરવામાં આવ્યું છે કે જેનું લોકો, આજની પેઢી, નવી પેઢી જે છે, આજે 20 વર્ષના છોકરાઓ હશે તો એને ખબર નહીં હોય કે ધરતીકંપમાં શું તકલીફ થઈ હતી, કેવો અવાજ હતો, શું હતું. તો એ દૃશ્ય થશે અને એ ધરતીકંપ બતાવવાથી આફતમાંથી અવસરને કેમ પલટવો, એ આવેલી કુદરતી આફતને માનનીય મોદી સાહેબે અવસરમાં પલટાવી અને આજે આપણો કચ્છનો જિલ્લો, કચ્છ જિલ્લો આખા એશિયાની અંદર વિકસતો જિલ્લો થયો છે. એનું લોકાર્પણ થવાનું છે. ગાંધીધામની અંદર આંબેડકર કન્વેન્શન હોલનું લોકાર્પણ થવાનું છે. અંજારની અંદર વીરબાર ભૂમિનું લોકાર્પણ થવાનું છે. આપણા કચ્છની આસ પ્યાસ જે એક આંખોમાં આપણા સૌના એક લાગણી, હૃદયના લાગણી સાથે જોડાયેલી એવી માં નર્મદા, એ માં નર્મદા માનનીય મોદી સાહેબના કારણે ટપ્પર સુધી પહોંચી હતી. એ ટપ્પરથી હવે બાકી જે મોડકુબાના છેવાડા સુધી, એટલે કે કચ્છ બ્રાન્ચ કેનાલનો છેવાડો, ત્યાં સુધી પાણી પહોંચશે. અન્ય જે 1 મિલિયન એકર ફીટના પાણીના જે કામો છે એનું પણ પ્રારંભ થશે. એમ વિવિધ અનેક પ્રકારના લગભગ અંદાજિત 10,000 કરોડ રૂપિયાના
विकासना कामों लोकार्पण थशे, क्यांक भूमिपूजन थशे, खातमुहूर्त थशे। आ तमाम कार्यक्रम कच्छ यूनिवर्सिटी अंदर बनावेला विशाळ डोममांथी के ज्यां लगभग 2.5 लाख वधारे लोको उपस्थित रहेवाना छे। कच्छ जिल्लाना भारतीय जनता पार्टीना पेज कमिटीना सदस्यो अहीं आमां आवाना छे। अनेक समाजना लोकोने अमे निमंत्रण आप्युं छे। आखा कच्छनी अंदर एक उत्सवनो माहोल उत्पन्न थयेलो छे। प्रधानमंत्री खेल स्पर्धा आखी चाली रही है। सांसद श्री विनोदभाई चावड़ा ए खेल स्पर्धा आयोजन कर रहा है। अमरा जिला अध्यक्ष माननीय केशुभाई सौ धारासभ्यश्रीओ पोतपोता विस्तार की अंदर समग्र विस्तार में लोग वधारे में वधारे लोग माननीय मोदी साहेब ने सांभवा मोदी साहेब साथ परिसंवाद करने पूरजोश तड़ामार तैयारी अंदर लागी गया है। तमें जोता हशो कि विशाल डोम बनाई गयो है, यनी व्यवस्थाओं थी रही है। आ तमाम तड़ामार तैयारी माननीय मोदी साहेब ने आवकारवा सत्कारवा अने एमने मळवा माटेनी तैयारी थी रही है। चोक्कसथी तमने जणावी दऊं कि वडाप्रधान वडाप्रधाननु स्वागत करवा माटे फक्त एक पक्ष नहीं पण आपणे कच्छनी जनता वती आपणी पण फरज समझी अने आवकारीए। केम के नरेन्द्र मोदी वडाप्रधान नता त्यारे कच्छ गुजरातना ज्यारे मुख्यमंत्री हता त्यारे पण कम से कम 87 वक्त कच्छ जिल्लानी मुलाकात लीधी थी अने कच्छने एक रूढ़ू अवसर पण बनावी आप्युं छे। ज्यारे भूकंप वखते कच्छने कोई ऊभू करवा पण तैयार नहोतुं त्यारे नरेन्द्र मोदीए कच्छने हेठू करवा माटे दिवस रात एक करीने बाइक थी आज कच्छनी अंदर फर्या छे, गामे गामे फर्या छे, रस्ताओ अने विस्तारों की मुलाकात ली है। समग्र विस्तारों ने रस्ताओं की जात मुलाकात ली जानी एवी नेवी आबेहूब प्रकृति भुजिया डूंगर की अंदर भूकंप प्रूफ बनावामां आवी छे। जे दृश्य जोवा जेवुं छे लोकार्पण पछी पण कच्छनी जनता अहीं आवीने जोई शके छे। अत्यारथी अपील पण करवामां आवे छे कि वडाप्रधान फक्त एक पार्टी नहीं पण कच्छनी जनता वती आपणे सौ साथे मळीने एमनुं भव्य स्वागत करीए। केम के आपणने ज्यारे पण आव्या छे त्यारे कंई ने कंई पण आपी रह्या छे। अत्यारे थोड़ू घणुं आपणे अनिरुद्ध भाई पासेथी जाणी लेशुं के मोदी साहेब आवी रह्या छे तो अलग रीते एमने स्वागत माटे शुं तैयारी करवामां आवी छे। माननीय मोदी साहेबना अलग रीते स्वागत में जे आपणी कच्छी परंपरा छे એ કચ્છી પરંપરા મુજબનું આપણું સ્વાગત થશે। આપને ધ્યાનમાં હશે કે મોદી સાહેબે અષાઢી બીજ વખતે કચ્છી ભાષામાં ટ્વીટ કર્યું હતું, એટલે કચ્છ પ્રત્યે અને કચ્છના લોકો પ્રત્યે અને કચ્છની લાગણી પ્રત્યે મોદી સાહેબને કચ્છ પ્રત્યે ખૂબ પ્રેમ છે। દેશ વિદેશમાં પણ જાય છે ત્યાં જઈને પણ એ લોકો હંમેશા કચ્છને યાદ કરતા હોય છે। એટલે કચ્છી જે પરંપરા, દાખલા તરીકે જ્યારે રોડ શો ચાલતો હશે તો એમાં રબારી સમાજના લોકો રબારી સમાજના પોતાના મૂળભૂત ભાતીગળ પરિવેશમાં આવશે। આહિર સમાજની મંડળી એ પરિવેશમાં આવશે, લેવા પાટીદાર સમાજની એક મંડળી એના પરિવેશમાં આવશે, બહેનો છે તો આપણી કચ્છી બાંધણીઓ એ પહેરી રહીને આવશે। કેટલીક બહેનોએ અત્યારથી જ કચ્છ કમલ મહેંદીનો કાર્યક્રમ સમગ્ર કચ્છમાં થઈ રહ્યો છે। બહેનો પોતાના હાથમાં જેમ લગ્ન હોય અને મહેંદી મુકાવે એ પ્રકારે મોદી સાહેબને સત્કારવા માટે કમળનું ફૂલ બહેનો ચિતરાવે છે, એવા પણ કાર્યક્રમો ઠેક ઠેર થઈ રહ્યા છે, એ દૃશ્યમાન આપણે જોઈ રહ્યા છીએ। એટલે લોકો મોદી સાહેબને કચ્છી પરંપરા મુજબ આવકારવા સત્કારવા થનગની રહ્યા છે। ચોક્કસથી અત્યારે મોદી સાહેબ કચ્છમાં આવી રહ્યા છે એટલે કાંઈ ને કાંઈ તમને 100% આપવાના જ છે। કચ્છને આવું સરસ રૂડું બનાવી નાખ્યું છે। પ્રવાસન ક્ષેત્રે પણ કચ્છમાં દેશ વિદેશમાંથી લોકો અહીં આવી રહ્યા છે, કચ્છને એવું ઊભું કર્યું છે, આપણી પણ ફરજ બને છે। અત્યારે કોઈ પક્ષ નહીં પણ વડાપ્રધાનની દ્રષ્ટિએ આપણે સૌ સાથે મળી, કેમ કે મારા વિસ્તાર, તમારા વિસ્તાર અને આપણા સૌ વિસ્તારમાંથી અહીંથી કાફલો પસાર થવાનો છે। એમના કાફલાને સ્વાગત કરવા માટે આમંત્રણ તમને મળે કે ન મળે પણ તમારી જાત ફરજ સમજી આપણા વડાપ્રધાનને સ્વાગત માટે ફક્ત 2 કલાક માટે પણ રોડ શોમાં તમે જોડાઈ એમનું ભવ્ય સ્વાગત કરો, જેથી કરીને ભવિષ્યમાં પણ આપણને કંઈ પણ કચ્છને મળતું રહે। ભુજ ભાજપ કાર્યાલય મુખ્ય કાર્યાલયથી વડાપ્રધાન કેવી રીતના આવશે અને શું શું આયોજન છે તડામાર તૈયારીઓ તમને બતાવી નીતેશ ગોર કચ્છ કાનૂન ક્રાઇમ ન્યૂઝ સાથે।
आजादी का अमृत महोत्सव उजवा जाई रहा छे त्यारे सौ भारतना नागरिकों ने 15 ऑगस्ट नी शुभकामना। मुंद्रा बारोई नगरपालिकाना तमाम चेयरमेनश्रीओ, सदस्यश्रीओ तथा स्टाफ, श्री किशोर सिंह परमार माननीय प्रमुखश्री, श्रीमती चंद्रिकाबेन पाटीदार माननीय उपप्रमुखश्री, श्री दयालाल भाई आहिर माननीय कारोबारी चेयरमेनश्री, चीफ ऑफिसरश्री। आजादी का अमृत महोत्सव उजवा जाई रहा छे त्यारे सौ भारतना नागरिकों ने 15 ऑगस्ट नी शुभकामना। शुभेच्छक श्री प्रमुख श्री मुंद्रा तालुका पंचायत राणीबेन चेतनभाई चावड़ा, सरपंच श्री छसरा ग्राम पंचायत चेतनभाई चावड़ा। आजादी का अमृत महोत्सव उजवा जाई रहा छे त्यारे सौ भारतना नागरिकों ने 15 ऑगस्ट नी शुभकामना। शुभेच्छक श्री करण भूपेन मेहता प्रमुख श्री मुंद्रा शहर युवा भाजप। आजादी का अमृत महोत्सव उजवा जाई रहा छे त्यारे सौ भारतना नागरिकों ने 15 ऑगस्ट नी शुभकामना। शुभेच्छक श्री रवाभाई आहिर महामंत्री श्री मुंद्रा तालुका भाजप। आजादी का अमृत महोत्सव उजवा जाई रहा छे त्यारे भारतना सौ नागरिकों ने 15 ऑगस्ट नी शुभकामना। शुभेच्छक श्री रतनभाई गढ़वी 108 गौरक्षा सेवा ट्रस्ट मुंद्रा, हेल्पलाइन नंबर 9913099551 9712340099। मुंद्रा तालुका तलाटी मंडल तरफ थी 15 ऑगस्ट नी दरेक भारतीय जनता ने शुभेच्छा। प्रमुख श्री मितलबेन रावल, उपप्रमुख श्री नितेश भाई वाघेला, महामंत्री श्री मामत भाई सोडा, सहमंत्री श्री गोर्धन भाई गोहिल, खजांची श्री सवराज भाई गिलवा, ऑडिटर श्री कपिल भाई बारैया, महिला प्रतिनिधि श्री उषाबेन सोलंकी, जिला प्रतिनिधि श्री ऋतुराज सिंह गोहिल, मरुभाई गिलवा, राजलबेन गढ़वी, तरुणाबेन प्रजापति, हार्दिक सिंह जाडेजा, संगठन मंत्री श्री विजयभाई श्रीमाड़ी, कन्वीनर श्री हरिभाई पटेल, मीडिया प्रवक्ता श्री केवड़भाई जोशी। आजादी का अमृत महोत्सव उजवा जाई रहा छे त्यारे सौ भारतना नागरिकों ने 15 ऑगस्ट नी शुभकामना। शुभेच्छक श्री असलम तुर्क माजी उपसरपंच द्रब ग्राम पंचायत। आजादी का अमृत महोत्सव उजवा जाई रहा छे त्यारे सौ भारतना नागरिकों ने 15 ऑगस्ट नी शुभकामनाओ। शुभेच्छक श्री मजीद हाजी अहमद तुर्क, उपप्रमुख श्री कच्छ जिला भाजप लघुमती मोर्चो, माजी सदस्य श्री मुंद्रा तालुका पंचायत। नोंद, सरकारनी गाइडलाइन मुजब सोशियल मीडियाना नियमोना पालन साथे अमे जाहेरातो प्रकाशित करी छे।